સ્વાગત છે આપનું મધુરા ફૂડ ચેનલ પર. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બેલ આઇકન દબાવી દેજો કે જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ. આજે આપણે ભીંડી મસાલા બનાવવાના છીએ. આ ભીંડી મસાલા બનાવવા માટેની સામગ્રી છે. પહેલા આપણે ભીંડા લઈ લેશું 250 ગ્રામ. હવે એને ધોઈ લેશું સાફ પાણીમાં. કિચન ટોવેલની અંદર એને સાફ કરી લેશું. હવે ખાંડણીમાં ધાણા, લસણ અને આદુ નાખી એને ખાંડી લઈશું. ત્રણ ચમચી મીઠું. આ મસાલો આપણે આખો નથી ખાંડવાનો, થોડો અધકચરો રાખવાનો છે. હવે આપણે ભીંડાને ઉપરનો ભાગ કાઢી વચ્ચેથી આપણે એના બી કાઢી લઈશું. પાછળનો ભાગ નથી કાઢવાનો, ખાલી ઉપરનો ભાગ કાઢી અને બી કાઢી લઈશું. એવી જ રીતે આપણે બધા ભીંડાને સમારી લઈશું. આ ભીંડા મસાલા ફટાફટ થઈ જાય છે. હવે આપણે એનો મસાલો કરી લઈશું. ઝીણા સમારેલા કાંદા લઈ લઈશું. બે ચમચી હળદર પાવડર, બે ચમચી કોથમીર, ચાર નાની ચમચી તેલ. અને જે આપણે મસાલો વાટ્યો હતો એ નાખી દઈશું. એની અંદર જ આપણે મીઠું પણ વાટ્યું હતું. બરાબર મિક્સ કરી લઈશું. થોડોક લીંબુનો રસ નાખીશું. ખાંડ પણ ઉમેરી શકો છો, પણ મેં ખાંડ ગળ્યું પસંદ નથી એટલે ખાલી લીંબુ જ નાખ્યું છે. થોડું ખટાશ હોય તો સારું આવે. હવે બધા ભીંડામાં આપણે આ મસાલો ભરી લઈશું. આ મસાલામાં આપણે શેકેલો ચણાનો લોટ નાખવો હોય તો નાખી શકીએ છીએ, પણ આવા પણ સારા લાગે છે. હવે એક પેનમાં તેલ નાખીશું. ભીંડાને ગોઠવી દઈશું. મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. ત્રણ મિનિટ પછી આપણે એને પલટાવી લઈશું. પાંચ મિનિટ સુધી આપણે એને ઢાંકીને થવા દઈશું. પાંચ મિનિટ પછી પાછા આપણે એને ફેરવી લેશું. આ ભીંડી મસાલા તમે કોઈ પણ રોટલી સાથે ખાઈ શકો છો. રોટલા હોય, રોટલી હોય, પરોઠા હોય. હા, આપણા તૈયાર છે ભીંડી મસાલા.
આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.